જ્યારે મિત્રો ધોરણ 10 ગણિત પ્રકરણ 7 યામ ભૂમિતિ સ્વાધ્યાય 7.2 એનો પ્રશ્ન નંબર 3 મિત્રો આ પ્રશ્નમાં રકમ ખૂબ મોટી છે આકૃતિ પણ છે તો અહીંયા તમારી સામે આકૃતિ અને રકમ બંને છે કદાચ તમને ઝાંખું દેખાતું હોય તો તમારે ટેક્સ્ટબુક તમારી પાસે રાખજો જેથી રકમ અને આકૃતિ સમજવામાં સરળતા રહે રકમ છે તમારી સામેના લંબચોરસ આકારના મેદાન ABCDમાં રમત ગમત દિવસની પ્રવૃત્તિઓ યોજિત છે ABCD લંબચોરસ મેદાન છે એમાં રમત ગમતની પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે ચોક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે રેખાઓ છે 1 2 3 4 5 6 નંબર આપેલા છે એ રેખાઓ દોરેલી છે આકૃતિમાં દર્શાવેલ મુજબ એડી પર એડી જે બાજુ છે લંબચોરસની એની પર 1 1 મીટરના અંતરે 100 કુંડા મૂકેલા છે 100 ફૂલના કુંડા મૂકેલા છે નિહારિકા નામની છોકરી છે એ બીજી અરોડમાં દોડે છે બીજી સેકન્ડ નંબરની અરોડમાં દોડે છે અને એડીનો 1/4 ભાગનું અંતર કાપી અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે તો મિત્રો અહીં આપણે જોઈએ છે કે આકૃતિમાં એડી પર 1 મીટરના અંતરે 100 કુંડા મૂક્યા છે અને એડી પર 100 કુંડા છે અને એબી પર 10 અરોડ છે એબી પર અહીંયા 10 અરોડ છે હવે આપણે એડી ને વાય અક્ષ તરીકે લઈએ એડી જ્યાં કુંડા મૂકેલા છે એનો વાય અક્ષ તરીકે લઈએ અને એબી કે જ્યાં 10 અરોડ છે એને એક્સ અક્ષ તરીકે લઈએ તો નિહારિકા બીજી અરોડમાં એડી નું 1/4 ભાગનું મિત્રો એડી પર 100 કુંડા મૂકેલા છે એનો 1/4 ભાગ એ 25 નંબરનો કુંડો આવે એ અંતર કાપીને લીલો ધ્વજ ફરકાવે છે મિત્રો અહીંયા નિહારિકા બીજી અરોડમાં દોડે છે આપણે અહીંયા અરોડ છે એબી પર આપેલી છે તો અરોડનો જે નંબર છે આપણે XM તરીકે લઈશું એટલે નિહારિકા જ્યાં લીલા રંગનો ધ્વજ ફરકાવે છે એ બિંદુ લઈએ આપણે G ફોર ગ્રીન એ બિંદુ લઈએ G બીજી અરોડમાં દોડે છે એટલે એનો XM2 આવશે અને એડી નું 1/4 જેટલું અંતર કાપે છે એટલે એડી માં 100 કુંડા છે 1/4 જેટલું અંતર કાપે એટલે 25 નંબરના કુંડા આગળ પહોંચે છે એટલે એનો YAM એડી ને આપણે વાય અક્ષ તરીકે લઈએ એનો YAM થાય 25 તો લીલો ધ્વજ જ્યાં નિહારિકા ફરકાવે છે એ બિંદુ આપણે લીધો G જેના યામ છે 2/25 પ્રિત 8મી અરોડમાં દોડે છે એટલે અરોડનો જે નંબર છે એને આપણે X અક્ષ તરીકે લઈએ છે એટલે એનો XM થશે 8 એડી નું 1/5 ભાગનું અંતર કાપે છે એડી છે 100 કુંડા મૂકેલા છે 1/5 ભાગ એટલે 100 નો 1/5 ભાગ 20 થાય એટલે 20 નંબરના કુંડા આગળ પહોંચે છે ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે તો લાલ ધ્વજના જે બિંદુ છે એના યામ લાલ ફોર આર ફોર રેલ એટલે લાલ ધ્વજ છે આપણે આર બિંદુ લીધું એનું 8મી અરોડ છે એટલે XM8 આવશે એડી નું 5મો ભાગનું અંતર કાપે છે એટલે 20મો કુંડો થયો એટલે YAM થશે 20 તો હવે અહીંયા સવાલ એ છે કે આ બંને ધ્વજ વચ્ચેનું અંતર શોધો તો બંને ધ્વજ વચ્ચેનું અંતર GR આપણે શોધવું છે તો મિત્રો અહીંયા આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીશું GR સ્ક્વેર બરાબર X1 માઇનસ X2 નો સ્ક્વેર પ્લસ Y1 માઇનસ Y2 નો સ્ક્વેર જીના યામ પહેલું બિંદુ જી છે એના X1 Y1 લેવાના એટલે X1 2 આ X2 Y2 2 માઇનસ 8 પ્લસ Y1 માઇનસ Y2 25 માઇનસ 20 2 માઇનસ 8 એટલે મિત્રો અહીંયા માઇનસ છ નો વર્ગ થશે 36 25 માઇનસ 20 5 5 નો વર્ગ 25 જીઆર સ્ક્વેર બરાબર અહીં આપણને જવાબ મળશે 61 તો જીઆર બરાબર વર્ગમૂળ 61 એટલે કે બંને ધ્વજ વચ્ચેનું અંતર વર્ગમૂળ 61 એકમ છે
હવે આગળ સવાલ એ છે કે રશ્મિ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્યબિંદુ પર વાદળી ધ્વજ ફરકાવે છે. રશ્મિ આ બંને ધ્વજને જોડતા રેખાખંડ પર વાદળી ધ્વજ ફરકાવે છે, માટે વાદળી ધ્વજ જ્યાં ફરકાવ્યો છે એ વાદળી એક બિંદુ લઈએ બી, તો એ બી બિંદુ એ જી આર લીલો ધ્વજ જી એનું સ્થાન અને લાલ ધ્વજ નું સ્થાન આર એ બંને નું મધ્ય બિંદુ થશે. તો મિત્રો આપણે મધ્ય બિંદુ ના યામ શોધવાના છે, તો આપણે અહીંયા આકૃતિ દોરી દઈએ. જી આર જી ના યામ છે 2.25, આર ના યામ છે 8.20 અને અહીંયા બી એનું મધ્ય બિંદુ છે. તો મિત્રો બીના યામ બરાબર x1 + x2 2 + 8/2 y1 + y2 25 + 20/2 2 + 8 એટલે 10, 10/2 એટલે 5, અહીંયા 45/2. તો આનો અર્થ એ થયો કે તે વાદળી ધ્વજ ક્યાં ફરકાવશે, તો રશ્મિ મિત્રો કયા નંબરની અરોળ આવશે? એક્સ યામ છે અરોળ દર્શાવે છે 5મી અરોળ અને વાય યામ છે 45/2 એટલે 45 ના અડધા થાય 22.5 એટલે કે વાય યામ 22.5 થાય. કે 22 અને 23 નંબરના કુંડાની વચ્ચે એ વાદળી ધ્વજ ફરકાવશે. રશ્મિ પાંચમી અરો નંબરના કુંડાની વચ્ચે વાદળી ધ્વજ ફરકાવશે. તો મિત્રો આ પ્રશ્ન અહીંયા પૂરો થયો, એટલે અહીંયા ગણતરી પ્રશ્ન એકદમ સરળ છે. એકવાર અંતરસૂત્રનો ઉપયોગ કરો, અહીંયા મધ્યબિંદુના સૂત્રનો ઉપયોગ કરે, પરંતુ આકૃતિ અને રકમ સમજવી ખાસ જરૂરી છે. આકૃતિ અને રકમ આપણે સમજી લઈએ તો દાખલો ગણવામાં કોઈ મુશ્કેલી પડે નથી. મિત્રો ત્યારબાદ તમે સમજી ગયા છો બરાબર, અહીંયા કદાચ બરાબર તમને વિડીયોની અંદર રકમ કે આકૃતિ દેખાતી ન હોય તો તમારે તમારી ટેક્સ્ટબુક પાસે રાખવાની. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ. વિભાજન બિંદુ છે, આ બંને રેખાખંડ ના અંત્ય બિંદુઓ છે. તો વિભાજન કરતો બિંદુ આપણે વચ્ચે લેવું પડશે, એ બિંદુ લીધું છે આપણે પી. આ બે બિંદુઓ છે રેખાખંડ ના અંત્ય બિંદુઓ છે. આ બિંદુ લીધો છે એ -3 10, બી 6 -8,
विभाजन करतो बिंदु P चे माइनस 16 ए आ बिंदु आ रेखाखंड नु कया गुणोत्तर मा विभाजन करे એટલે કે AB चे PB गुणोत्तर કેટલો મળે એ આપણે શોધવાનું છે મિત્રો તમને જ્યારે સૂત્ર સમજાવ ત્યારે વાત કરી દી કે આ બે બિંદુના યામ આપેલા હોય ગુણોત્તર આપેલો હોય તો આપણે P બિંદુના યામ શોધી શકીએ છે અને એ પહેલા પ્રશ્નમાં આપણે જોઈ પણ ગયા અહીંયા આ ત્રણ બિંદુના યામ આપેલા છે ગુણોત્તર શોધવાનો છે તો જ્યારે કોઈ પણ દાખલાની અંદર ગુણોત્તર શોધવાનો આવે કે કોઈ બિંદુ રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ ગુણોત્તર શોધવાનો આવે ત્યારે મિત્રો ધ્યાન રાખજો કે આપણે આ જે વિભાજન કરતો બિંદુ P છે એ P નો XM અથવા તો YM આ બેમાંથી કોઈ એક જ યામનું સૂત્ર મૂકવાનું છે XM ને YM નું બંને સૂત્ર મૂકો તો પણ જવાબ આવશે પરંતુ ગણતરી તમારે બે વખત કરવી પડશે બંને વખત જવાબ તો એક જ સરખો આવશે એટલે અહીંયા P ના યામ બંને આપેલા છે XM અને YM બંને આપેલા છે તો તમે XM નું સૂત્ર મૂકીને M1 જે M2 ગુણોત્તર શોધી શકો અથવા તો YM નું સૂત્ર મૂકીને પણ શોધી શકો પરંતુ બંને સૂત્રો મૂકવા જરૂરી નથી આટલું ખાસ ધ્યાન રાખજો તો એ આપણે લખી દઈએ ધારો કે P માઇનસ 16 A માઇનસ 310 અને B6 માઇનસ 8 ને જોડતા રેખાખંડ AB એ તરફથી M1 જેમ M2 ગુણોત્તરમાં વિભાજન કરે છે આપણે ખાસ લખવું પડે આકૃતિમાં જે પ્રમાણે લીધો છે પ્રમાણે હવે આપણી પાસે P મિત્રો ધ્યાન રાખજો ખાસ સૂત્ર આજ આવશે સૂત્ર બદલાશે નહીં પરંતુ મેં તમને હમણાં કહ્યું કે અહીં આપણે ગુણોત્તર શોધવો છે તો આખું સૂત્ર મૂકવાની જરૂર નથી એટલે કે પી નો XM અને YM એ બંને નું સૂત્ર મૂકવાની જરૂર નથી માત્ર તમે P નો XM નું સૂત્ર મૂકી દો તો પણ ચાલે તો P નો XM બરાબર M1 X2 પ્લસ M2 X1 અપોન M1 પ્લસ M2 તો અહીંયા P નો XM આપણી પાસે છે માઇનસ 1 M1 આપણે શોધવાનું છે X1 મિત્રો અહીંયા અગાઉ તમને કહ્યું તે પ્રમાણે એ તરફથી વિભાજન થાય છે એટલે આ બિંદુ લેવાના X1 Y1 આ X2 Y2 હવે M1 X2 એટલે X2 છે 6 પ્લસ M2 X1 X1 છે માઇનસ 3 છેદમાં M1 પ્લસ M2 તો મિત્રો અહીંયા માઇનસ 1 બરાબર M1 ઇન્ટુ 6 એટલે 6 M1 M2 ઇન્ટુ માઇનસ 3 એટલે માઇનસ 3 M2 છેદમાં M1 પ્લસ M2 M1 પ્લસ M2 ને ઉપર લાવી દઈએ એટલે માઇનસ 1 વડે ગુણાકાર કરીએ તો બંનેને માઇનસ 1 વડે ગુણીએ એટલે માઇનસ M1 માઇનસ M2 ઇઝ ઇક્વલ ટુ 6 M1 માઇનસ 3M2 આ બાજુ M1 M2 છે આ બાજુ પણ M1 M2 છે તો M1 વાળા પદો એક બાજુ રાખીએ M2 વાળા પદો એક બાજુ રાખીએ તો અહીંયા 3M2 આ બાજુ લાવીએ છે M1 સામે લઈ જઈએ તો આ બાજુ માઇનસ M2 છે અને પ્લસ 3M2 ડાબી બાજુ લાવીએ એટલે પ્લસ થઈ જાય 6M1 છે માઇનસ M1 સામે લઈ જઈએ એટલે સોરી અહીંયા પ્લસ M1 થશે હવે માઇનસ M2 પ્લસ 3M2 એટલે 2M2 બરાબર અહીંયા 7M1 હવે આપણે ગુણોત્તર શોધો છે M1 જેમ M2 એટલે M1 ના છેદમાં M2 લઈ જશું M2 છેદમાં જશે તો 7 આ બાજુ આવશે આ ખાસ ધ્યાન રાખજો ઘણા ભૂલ કરતા હોય છે
એમ ટુ ને છેદમાં લઈ જાય, બે ને પણ છેદમાં લઈ જાય, એટલે એમ વન જેમ એમ વન જેમ એમ ટુ, સાત જેમ બે ના હોય, એમ ટુ અવાજો લઈ જાઓ છો તો સાત અવાજો આવશે, એટલે ટુ અપોન સેવન ઇઝ ઇક્વલ ટુ એમ વન અપોન એમ ટુ. તો માટે એમ વન જેમ એમ ટુ બરાબર બે જેમ સાત. તો માટે લખી શકીએ માઇનસ વન સિક્સ, માઇનસ વન સિક્સ એ માઇનસ થ્રી ટેન અને સિક્સ માઇનસ એટ ને જોડતા રેખાખંડ નું બે જેમ સાત ગુણોત્તર માં વિભાજન કરે છે. મિત્રો જો તમે આ એક્સએમ નું સૂત્ર મૂક્યું છે એના બદલે વાયએમ નું સૂત્ર મૂકીએ અને સાતો વાપરીએ તો પણ ગુણોત્તર એમ વન જેમ એમ ટુ બે જેમ, આ ગુણોત્તર છે એ આપણને બે જેમ સાત જ મળે. મિત્રો હવે પ્રશ્ન પાંચ, એક્સ અક્ષ બિંદુઓ વન માઇનસ ફાઈવ અને બી માઇનસ ફોર ફાઈવ ને જોડતા રેખાખંડો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને વિભાજન બિંદુના યામ પણ શોધો. મિત્રો અહીંયા બે બિંદુઓ છે એ વન માઇનસ ફાઈવ અને બી માઇનસ ફોર ફાઈવ, એને જોડતા રેખાખંડનું વિભાજન કોણ કરે છે? એક્સ અક્ષ. તો એના માટે આપણે એક સરળતા માટે આવી આકૃતિ દોરવી જરૂરી નથી, પણ આપણને સરળ પડે એટલે સમજણ પડે એટલા માટે દોરી છે. એક્સ અક્ષ લીધું છે, વાય અક્ષ અંદાજિત મેં બિંદુ મૂકેલા છે, એના એમ છે વન માઇનસ ફાઈવ એટલે એક્સ એમ વન, વાય એમ માઇનસ ફાઈવ ચોથા ચરણમાં આવે, બી ના એમ છે માઇનસ ફોર ફાઈવ એટલે એક્સ એમ માઇનસ વાય એમ પ્લસ એ અહીંયા આવશે બીજા ચરણમાં આ ચોથા ચરણમાં. તો આ બે બિંદુઓ છે, આ બંને બિંદુઓને જોડતો આપણે રેખાખંડ દોરી દઈએ. તો મિત્રો આ જે રેખાખંડ મળ્યો એનો એક્સ અક્ષ એટલે આ એક્સ અક્ષ છે, આ એક્સ અક્ષ વિભાજન કરે છે, તમે જોઈ શકો છો કારણ કે આ રેખાખંડ એક્સ અક્ષ ને છેદે છે. તો એક્સ અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે શોધવાનું છે. મિત્રો સવાલ છે એક્સ અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે, પરંતુ આપણે એ સમજવાનું કે એક્સ અક્ષ પરનું આ જે બિંદુ છે એ બિંદુ રેખાખંડ એબી નું એ તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરશે, એટલે કે આપણે આ બિંદુના જે આમ શોધવાના છે. એક્સ અક્ષ વિભાજન કરે છે એટલે એનો અર્થ એ થાય કે એક્સ અક્ષ પરનું આ બિંદુ વિભાજન કરે છે, એ બિંદુ લઈએ મિત્રો આપણે P. હવે આ P બિંદુ છે એ એક્સ અક્ષ પર આવેલો છે, અને જ્યારે એક્સ અક્ષ કે વાય અક્ષ પરનો કોઈ બિંદુ હોય કે એક્સ અક્ષ કે વાય અક્ષ વિભાજન કરતું હોય ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, એક્સ અક્ષ પરનું આ બિંદુ છે એટલે એનો વાયામ હંમેશા શૂન્ય હોય, એટલે વાયામ આપણે શૂન્ય લેવાનું છે અને એક્સ યામ લેવાનો છે એક્સ. ખાસ ધ્યાન રાખજો એક્સ અક્ષ પરનો બિંદુ છે એનો વાયામ જીરો થશે અને એક્સ એમ ખબર નથી આપણને કોઈ પણ હોય છે, એટલે એ એક્સ એમ લીધો છે આપણે એક્સ. તો અહીંયા લખી દઈએ આપણે, ધારો કે અને આ ગુણોત્તર લઈએ આપણે એ તરફથી એમ વન જેમ એમ ટુ, ધારો કે એક્સ અક્ષ પરનો બિંદુ પી એક્સ જીરો એ વન માઇનસ ફાઈવ અને બી માઇનસ ફોર ફાઈવ ને જોડતા રેખાખંડ એબી નું એ તરફથી એમ વન જેમ એમ ટુ ગુણોત્તરમાં વિભાજન કરે છે. મિત્રો આકૃતિ બરાબર ધ્યાનથી સમજો, એ બિંદુના યામ વન માઇનસ ફાઈવ, બી ના યામ માઇનસ ફોર ફાઈવ, એ બંનેને જોડતો રેખાખંડ છે, એનું એક્સ અક્ષ એટલે કે એક્સ અક્ષ પરનો બિંદુ પી એક્સ જીરો એ તરફથી એમ વન જેમ એમ ટુ ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો હવે આપણે બે વસ્તુ શોધવાની છે, કયો ગુણોત્તર એટલે ગુણોત્તર શોધવાનું છે અને બીજું છે વિભાજન બિંદુના યામ એટલે પી બિંદુના યામ શોધવાના છે.
મિત્રો p નો y આમ તો આપણી પાસે છે જ એટલે માત્ર x આમ શોધવાનો છે તો હવે ગુણોત્તર શોધવાનો છે તો આગળના દાખલામાં આપણે જોઈ ગયા કે ગુણોત્તર શોધવા માટે આપણે જે વિભાજન બિંદુ છે એનો કોઈ પણ એક યામ xm અથવા તો yam બેમાંથી કોઈ પણ એક જ યામનું સૂત્ર મૂકવું પડે બંને યામની જરૂર નથી પરંતુ મિત્રો અહીંયા xm તો આપેલો નથી xm આપણે x લીધો છે એનો મતલબ xm આપણને આપેલો નથી એની કિંમત નથી આપણી પાસે yam ની કિંમત છે 0 એટલે આપણે yam નું જ સૂત્ર અહીંયા મૂકી શકીએ જ્યારે બંને યામ આપેલા હોય x અને y બંને યામ આપેલા હોય તો આપણે કોઈ પણ યામનું સૂત્ર મૂકી શકીએ પરંતુ અહીંયા માત્ર yam એક જ આપેલો છે એટલે અહીં આપણે yam નું સૂત્ર મૂકવું પડશે તો લખી દઈએ p નો yam બરાબર m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2 તો મિત્રો p નો yam છે આપણી પાસે 0 p નો yam 0 હવે m1 આપણે m1 જે બાજુ લીધું છે એ m ગણાશે x1 y1 એટલે આ યામ આપણે ગણવાના x1 y1 આ x2 y2 આ ધ્યાન રાખજો ખાસ જે બાજુથી m1 m2 લઈએ એ x1 y1 સામેના બિંદુને આપણે x2 y2 લેવાના આ m1 જે મેં m2 લીધું હોય તો x1 y1 આ x2 y2 બને હવે સૂત્ર છે m1 y2 એટલે m1 y2 છે 5 પ્લસ m2 y1 તો y1 છે માઇનસ 5 છેદમાં m1 પ્લસ m2 અહીં આપણે એક વસ્તુ યાદ રાખીશું કે x અક્ષ અથવા તો x અક્ષ પરનું બિંદુ વિભાજન કરે છે એટલે સૂત્ર આપણે ym નું જ મૂકવું પડે કારણ કે ym શૂન્ય છે આવો દાખલો ક્યાંક આવશે કે જેમાં y અક્ષ અથવા તો y અક્ષ પરનું બિંદુ વિભાજન કરતું હોય તો ત્યાં આપણે કયો યામનું સૂત્ર મૂકીશું તો ત્યાં x યામનું સૂત્ર મૂકીશું હવે આગળ અહીંયા ગુણાકાર કરી દઈએ 5m1 માઇનસ 5m2 છેદમાં m1 પ્લસ m2 m1 પ્લસ m2 નો 0 વડે ગુણાકાર કરીએ ગુણાકાર 0 જ આવશે m2 માઇનસ છે આ બાજુ આવી જઈએ 5m2 બરાબર 5m1 m2 ને m1 ના છેદમાં લઈ જઈશું 5 ને 5 ના છેદમાં લાવીએ 5 upon 5 is equal to m1 જેમ m2 મિત્રો 5 જેમ 5 એટલે 1 થઈ જાય 1 જેમ 1 m1 જેમ m2 માટે m1 જેમ m2 બરાબર 1 જેમ 1 એટલે આનો અર્થ એ થાય કે x અક્ષ a 1 minus 5 અને b minus 4 5 ઉત્તરમાં વિભાજન કરે છે માટે x અક્ષ એ માઇનસ 1 5 અને b માઇનસ 4 5 એક જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે મિત્રો અહીંયા ગુણોત્તર એક જેમ એક છે તેનો બીજો અર્થ એવો થાય m1 m2 એટલે ap અને pb સમાન છે એટલે એનો અર્થ એ થાય કે p બિંદુ છે રેખાખંડ ab નું મધ્ય બિંદુ છે એવું કહી શકાય તો હવે આપણે હજુ p નો xm શોધવાનો બાકી છે તો માટે બિંદુ p x0 એ રેખાખંડ ab નું મધ્ય બિંદુ છે તો એક જેમ એક ગુણોત્તર થયો એટલે પી બિંદુ મધ્ય બિંદુ ગણાય તો હવે આપણે પી નો વાય આમ તો છે એટલે પી ના એમ શોધવા છે પણ માત્ર એક્સ એમ શોધવાનો છે વાય આમ તો આપણી પાસે છે તો પી ના એક્સ એમ નું સૂત્ર મૂકી દઈએ મિત્રો અહીંયા મધ્ય બિંદુ ના યામ નું સૂત્ર મૂકવાનું છે તો મધ્ય બિંદુ ના યામ નું સૂત્ર છે એક્સ વન પ્લસ એક્સ ટુ અપોન ટુ વાય વન પ્લસ વાય ટુ અપોન ટુ પરંતુ અહીંયા માત્ર એક્સ એમ શોધવાનો છે એટલે સૂત્ર આવશે x1 plus x2 upon 2 તો અહીંયા x1 તમે જોઈ શકો છો 1 x2 minus 4 એટલે 1 minus 4 છેદમાં 2 minus 3 છેદમાં 2 તો માટે p ના યામ xm minus 3 by 2
YAM 0. Ille, vibhajan bindu na YAM. Vibhajan bindu na YAM. Minus 3 by 2, 0, 6. તો મિત્રો આવા આ પ્રકરણમાંથી ખાસ આજે વિભાજન સૂત્રવાળા દાખલા અને ખાસ અક્ષ વાય એક્સ અક્ષ અને વાય અક્ષ વિભાજન કરતું હોય આવા દાખલા ખાસ વધારે પૂછાતા હોય છે એટલે બરાબર ધ્યાનથી સમજી અને ગણવાનું છે ફરી કહું છું કે જ્યારે ગુણોત્તર શોધવાના હોય ત્યારે બંને યામ આપેલા હોય વિભાજન બિંદુના તો પણ કોઈ પણ એક જ યામનું સૂત્ર આપણે મૂકવાનું છે અહીંયા તો એક જ યામ આપેલો હતો વાય અક્ષ શૂન્ય એટલે આપણે વાયનું સૂત્ર મૂક્યું એટલે ગુણોત્તર મળી ગયો વિભાજન બિંદુના યામ શોધી શકાય. તો મિત્રો અહીંયા પ્રશ્ન 5 આવો થયો.